આ પત્રમાં કેટલી સ્વામી સરસ વાતો કરી. આળસ, પ્રમાદ અને અજ્ઞાન ત્રણ મૂકીને સાધુનો સમાગમ કરો એમ કીધું. સવારે વહેલું ઉઠવા નડે શું? આ ત્રણ ચીજ, બીજું પ્રમાદ અને ત્રીજું અજ્ઞાન, આ ત્રણ નડે. હા, એ કાલે કીધું ને, વેચાણમાં જ બેઠી હોય આળસ, તને જ આલે તમને. બીજું નડે પ્રમાદ. પ્રમાદની ખબર નહીં હોય તમને, પ્રમાદ કેને કહેવાય? આળસ અને પ્રમાદનો થોડોક ફરક છે. આળસુ માણસ કરીશ એમ કર્યા રાખે, કરીશ એમ, એને મોડું ન થાય આળસુ ને, સમજ્યા? અને પ્રમાદી હોય એકનું બીજું કરે, કરવાનું નહીં કરે, બીજું ઘણું કરશે. હવાર ધોળશે, ઓકને તળાવ નડખે પડકે આંટા મારશે, ઈયે દંડોટ નહીં કરે, એકનું બીજું કરશે. એને ખબર હોય ને કે આ કરવા જેવું ગણે, પણ એ નહીં કરે, બીજું કરે. સ્વિમિંગ પુલમાં નાવા જશે કે એક્સરસાઇઝ થાય, તો હરખી કે એક્સરસાઇઝ તો દંડવટ ન થાય ને થાય. પણ એ જીવને બીજું કરવાનું છે એને કહેવાય પ્રમાદ નામનો દોષ. શું છે એ? એને એ દોષ કહેવાય. એ આપણામાં હોય, એ નીકળી જાય તો આ કથામાં પહોંચાય. અને ત્રીજું છે અજ્ઞાન. આ ત્રીજો બેરિયર આવે, આ ત્રણ બેરિયર છે એ તોડે, એ કથામાં પહોંચે. પહેલી આળસ, એ બેરિયર તોડવું પડે. પછી શું તોડવું પડે? પ્રમાદ. અને ત્રીજું અજ્ઞાન. જેને એમ જ થાય આપણે જ્ઞાની, એ હું જ્ઞાની છે, હું અજ્ઞાન કરી ગયું હે, એ બેરિયર જબરજસ્તી તોડવું પડે. જવાબમાં અક્ષરજીવન સ્વામી કાગળ લખી ગયા કે દર એકાદશીના વાંચજો, કે જાને આ સંતોની આજ્ઞા પડાય. અને હું તો કહું તમારે બહુ મોટો ભાગ્ય સમજો, હે, આ સ્વામિનારાયણ ભગવાનની સાથે આપણું કંઈક કનેક્શન થઈ ગયું હો, હે. અને આવી સુંદર વાતો પત્રમાં કેવું કેવું લખી ગયા સ્વામી અક્ષરજીવન સ્વામી. હો એ બધાને શાસ્ત્ર વાંચવાનું ટાઈમ મળશે નહીં. કેટલા બિઝી થઈ ગયા આપણે, નથી ગયા હમણાં એ પેલો જૂના ડોહા આપણા નવરા થાય ને, મહાભારત ને ભાગવત લઈને બેઠા બેઠા વાંચતા પડ્યા. હવે આપણે ટાઈમ નથી છે, આમ આવીએ ને તો અવારે થોડુંક અમૃતનું આચમન થઈ જાય. અદ્ભુત વાતો છે આ પત્રની વાતો, વિચારજો. આ કાગળ તમારે કંઈ નવો ને ઘરે આવજો, કાગળ નનકો જ છે યારો, ક્યાં ગયો? અંદર રાખ્યો એટલે જ આ 10-12 પાના હે કેટલા, પણ ઘરે આ છે ને, તમારે ઘરે આખું ઘર ફ્રેશ કરેલો છે. આવજો, એટલો જ કાગળ હે. ના ના, આ દઈ તમને કાલે મગાવી લે, ભૂજથી મળે જ છે આખા. હા, કેટલા જણાને ઘરે છે આ પત્ર? કેટલા જણાને ઘરે? બે ને ત્રણ ને ચાર જૂના સત્સંગને ઘરે છે. તમારે ઘરે નથી કરશો ના? આ કાગળ રાખવા જેવો, એટલું આમાં પડીને એટલું બધું ખજાનો, બધા શાસ્ત્રનો સાર આમાં મૂકી દીધો હોય. એક એક વાક્ય તમે જુઓ તો ખરા, તમને ફ્રેશ કરી દે. 5-25 ઘાસ આવે તો સહન કરજો. એક વાક્ય ખાલી તમારે જીવનમાં તમે ઘરમાં ફેલાવી નાખો, આ વાક્ય તમારા ઘરમાં એકે ઝઘડો ન થાય, કંટાળા છે ના થાય. ખાલી 5-25 ઘસારો સહન ન થાય ને એમાં કજિયાને છૂટા થવાનું, બબાડું બધું ઊભી થાય ને પછી કોર્ટમાં જવાય. એક ખાલી આ પત્રનો એક વાક્ય તમારા જીવનમાં ઉતારી નાખો કે 5-25 ઘાસ આવે તો સહન કરી લેવો, પણ કુસંપ કરવો. બસ ભાઈ ભાઈ, શું કામ છૂટા થાય? પાર્ટનરોમાં શું કામ ઓછી ફાડવું પડે? કેવો ધંધો હાલતો, બે જણા ભેગા થઈને આમ જમાવ્યો હોય, પણ 5-25 ઘસારો સહન ન કરે, ઊને કેમ વધારે વાપરી નાખ્યા? અને ઘરમાં આમને આમ થાય, હા, કે એની ઘરવાળી નવી સાડી લઈ દીધી ને, મારી વારી નજી આવી એટલે ચાલુ લઈ દીધી ને, એની ગાડી નવી ને આપણી જૂની ને, એ અહીંયા કને અવળા રૂપિયા વાપરી આવ્યો ને આપણે ઓછા વાપરી રહ્યા ને, બસ આટલી નાનકડી વાતમાં કરોડો બીજા રૂપિયા પડ્યા ગણે. પણ આ 5-25 માટે એ તણખા થશે ઘરમાં, પણ 5-25 ઘસારો સહન કરી લેતો કેટલા તમારા સંસાર સારા હાલે. તો આ પત્રના એક વાક્યો એવા, એક વાક્યો, પણ એ ક્યાંથી મળે? દર એકાદશી સભામાં આવે, રોજ સવારે કથામાં આવે તો આ વાક્યનો પ્રસાદ તમને મળે, નક બીજે ક્યાં મળે? અને એકવાર ઘરમાં કજિયો થઈ ગયો એ પછી ઓલાતો, હા, આગ લાગી, એ જેના ઘરમાં લાગી હશે ને ખબર હશે, હે, લાગી પછી એ લાઈવ બુઝાતી નથી, અને એ ઢેડા થઈ ગયા ને, મેં ઢેડા એ પછી નીકળતા નથી, ખબર હે ને. મોટા સંતો એમ કહેતા કે લોઢામાં લીટો થઈ ગયો પછી ભુવાય, પાણીમાં લીટો થાય ને એ હારો, બહુ તો લોટમાં થાય હાલે. લોટનો લીટો છે ને, 6-8 મહિના તમે કરીને રાખેલું ને જન્મનો, હવરે 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 પાછું હરકી જાય ને બધું થઈ રાખવું, પણ લોઢામાં ઢેડો થઈ ગયો તો, હા, તો કુસંગ છે ને કેટલો હોવો જોઈએ? તમારા ઘરમાં ઝઘડો થાય તો કેવો થવો જોઈએ? ખાલી કેના લીટા જેવો? તમે હમણાં કેવા કરો રા, હે,
એવા ઊંડા ઢેડા કેટલા છો તમે? મારો કોઈ દી ફીટે નહીં પછી. એ ત્રીજી પેઢી સુધી હાલે બેઠા. દીકરાને લગ્ન થાય તો કપડે પત્રિકા દેવા જાવ ને ઘા કરે, નહીં આવી અમે. કેમ? તો તારા દાદા એ મને ગાર દીધી હતી કે એનો દાડો કેટલી ઉગલી ગયો હવે એને આમાં હવે શું તમે રાખી પડ્યા? તો ના ના, તારા દાદા ગાર દીધી હતી કે એમને કે આમ કીધું તું મેળા માર્યા હતા. અરે રેવા દો ને બાપા, હવે હંપી હચીને રહ્યો ને હવે ચાર દિવસ અહીં હવે. હે, પણ જતું કરતા શીખાતું, લેટ ગો કરી દો ને જો મજા બહુ આવે. આ બધું ક્યાંથી શીખવા મળશે? કથામાંથી. જીવન તમારો ફ્રેશ થઈ જશે, એકબીજા માટે તમે ઘસારા સહન કરશો. ખાલી માળા ભજન ને ટીલા ટપકા કરવાથી સુખ નથી આવતા. સમજણ ખપે ભેગી, સમજણ. રૂપિયા પડ્યા હોય તો રોવેરા માણસો, સમજણ નથી જીવનમાં. હે, તો આ વચનામૃતમાંથી આવા પત્રમાંથી શું પ્રાપ્ત થશે આપણને ભક્તો? સમજણ પ્રાપ્ત થશે.